નમસ્કાર દર્શક મિત્રો કૃષિ વિજ્ઞાન અને કૃષિ વિકાસને લગતી અવનવી માહિતીઓ લઈને અમે કૃષિ દર્શન કાર્યક્રમમાં આપની સમક્ષ હાજર થતા હોઈએ છીએ આજે અમે આપના માટે જે વિષય લઈને આવ્યા છીએ તે છે ઘઉંના નફાકારક ઉત્પાદનની ચાવીઓ ભારતીય આહાર શૈલીમાં ઘઉં મોખરાનું સ્થાન ધરાવે છે રોજિંદા આહારમાં ઉપયોગ થવાને કારણે ગુજરાતમાં તેનું વિશેષ પ્રમાણમાં વાવેતર થાય છે તે પૈકી આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઘઉંનું વાવેતર થાય છે અને આ વાવણી દરમિયાન અમારા ખેડૂત મિત્રોએ કઈ કઈ બાબતોની તકેદારી રાખવાની છે તે વિશે વધુ માહિતી આપવા માટે અમારી સાથે જોડાયા છે ડોક્ટર પિયોલ સાહેબ તેઓ ઘઉં સંશોધન કેન્દ્ર સરદાર કૃષિ યુનિવર્સિટી વિજાપુર ખાતે છ સંશોધક વૈજ્ઞાનિક તરીકેની ફરજ બજાવે છે દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે અમારા કાર્યક્રમની માટેની ઓનલાઈન લાઈન ચાલુ જ છે અને અમારો ફોન નંબર ખાસ નોંધી લેશો અમારો ફોન નંબર છે શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ ચૌદ શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ સોળ આપને જણાવી દઈએ કે આપ અમારી સાથે જ્યારે પણ ફોન લાઈનથી જોડાવો ત્યારે તમારે તમારા ટીવીનો વોલ્યુમ ખાસ ધીમો રાખવાનો છે તો આવો આજના વિષયના સંદર્ભમાં વિયોલ સાહેબ પાસેથી વિશેષ માહિતી મેળવીએ વિયોલ સાહેબ નમસ્કાર અમારા દૂરદર્શન કેન્દ્રના સ્ટુડિયોમાં અને કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ વિયોલ સાહેબ આજનો વિષય ખેડૂત મિત્રો માટે ખૂબ અગત્યનો છે ઘઉંના પાકને લગતો છે તો અમારા જે ખેડૂત મિત્રોએ ઘઉંના પાકનું વાવેતર કરવું હોય તો તેઓએ વાવણી અનુસાર કઈ જાતની પસંદગી કરવી અને એક નિષ્ણાંત તરીકે એ પણ જણાવો કે વાવણી અનુસાર જાતની પસંદગી એટલે શું શું મંતવ્ય છે આપનું વિયોલ સાહેબ જી આપને અમારો અવાજ સંભળાય છે ઘઉં જે છે ને અને મોડી વાવણી બરોબર પંદર થી પચીસ નવેમ્બર વચ્ચે જે વાવણી ઘઉની કરીએ આપણે એને સમયસરની વાવણી કહીએ છીએ અને પચીસ નવેમ્બર થી દસ ડિસેમ્બર વચ્ચેની જે વાવણી છે એને આપણે મોડી વાવણી કહીએ છીએ અને આ બંને વાવણી કરવા માટે સમયસરની વાવણી એની જાતો જુદી છે અને મોડી વાવણી કરવા માટે એનો જે સમયગાળો છે એની જાતો જુદી છે એટલે આપણે જે સમય સમયસરની વાવણી કરતા હોય તો સમયસર વાવણીની જાતો વાવી જોઈએ અને મોડી વાવણી કરતા હોય તો મોડી વાવણી માટે ભલામણ કરેલી જાતો હોવી જોઈએ એ જાતોની આપણે વાત કરીએ તો સમયસરની વાવણી માટે છેલ્લામાં છેલ્લી લેટેસ્ટ જે જાતો છે ભલામણ કરેલી એમાં ડબલ્યુ ત્રણસો ચાસઠ જી ડબલ્યુ ત્રણસો બાવીસ અને છેલ્લી લેટેસ્ટ છે જીડબલ્યુ ચારસો એકાવન આ જાતો જે છે એ વધુ ઉત્પાદન રોગ પ્રતિકારક જાતો છે એટલે આ જાતોને આપણે સમયસર વાવણીમાં વાવી શકીએ છીએ પંદર નવેમ્બરથી પચીસ નવેમ્બર સુધીમાં ત્યાર પછી ઘણા ખેડૂત મિત્રો વાવણીની અંદર મોડા પડતા હોય છે કોઈને નું વાવેતર કરેલું હોય કે પછી કોઈ ચોમાસુ પાક જે છે એનાથી ખેતર હજી નવરું ન થયું હોય અને એ ખેડૂતો પચીસ નવેમ્બર પછી ઘઉંની વાવણી કરવા માંગતા હોય તો એ જે વાવણી છે આપે અટકવું પડશે અત્યારે અમારી સાથે ડાયાભાઈ અમરેલીથી જોડાયેલા છે ડાયાભાઈ આપનો પ્રશ્ન જણાવો ડાયાભાઈ સુધી ફરીથી આપનો પ્રશ્ન જણાવો પ્રશ્ન એ છે બરોબર છે વિયોલ સાહેબ એમનો પ્રશ્ન છે કે લેટેસ્ટ કઈ જાતનું સંશોધન કરવામાં આવ્યું છે જી હવે વાવણીની જાતોની આપણે વાત કરતા હતા એમાં મોડામાં મોઢું જે વાવેતર કરવાની વાત છે ખેડૂતભાઈની તો એમાં દસ ડિસેમ્બર સુધી વાવણી કરીએ આપણે તો આપણે સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ મોડામાં મોટું દસ ડિસેમ્બર સુધી વાવેતર કરી દેવું જોઈએ અને જાતની વાત કરી વિયો સાહેબ માફ કરશો જે ડાયાભાઈ છે તે લોકવાન ઘઉં માટેની વાત કરી રહ્યા છે આપણે એના સંદર્ભમાં વાત કરવાની છે લોકવાન ઘઉં છે એ ઘઉં એ ગેરુ ગ્રાહ્ય જાત બનેલી છે અને આપણા ગૌ સંશોધન કેન્દ્ર તરફથી ગુજરાતના ખેડૂતો માટે મોડી વાવણી માટે લેટેસ્ટ જાતો જે છે મોડા પડો વાવેતર માટે નવેમ્બર પછી જો વાવવાનું થતું હોય તો એના માટે જીડબલ્યુ એકસો અને જો તમારી પાસે પાણીની પૂરતી સગવડ ન હોય અને મોડું વાવેતર કરવાનું હોય તો ડબલ્યુ અગિયાર જાતની ભલામણ કરવામાં આવેલી છે એટલે લોકવન જાત છે એ હવે ઘેરુથી ગ્રાહ્ય રોગ જાત બનેલી છે એટલે તમારે આપણી જે ભલામણ કરેલી જાતો છે જી ડબલ્યુ તોતેર અને જી ડબલ્યુ અગિયાર નું વાવેતર કરવું જોઈએ અને ડબલ્યુ ચારસો નવ્વાણું જે જાત છે એ જાત પણ રિલીઝ આપણા ગુજરાત લેવલે થઈ છે પણ હજી નોટિફિકેશન બાકી છે એટલે નોટિફિકેશન થયા બાદ આ જાતનું પણ આપણે વાવેતર કરી શકશો જીડબલ્યુ ચારસો નવ્વાણું બરોબર હવે વધુ આગળ પ્રશ્ન એ થાય કે વિવિધ જાતો પૈકી જીડબલ્યુ ચારસો એકાવન જાત છે કે જેનું વિજાપુર ખાતે ઘઉં સંશોધન કેન્દ્ર ખાતે તેની સંશોધન કરવામાં આવ્યું છે તો અમારા ખેડૂત મિત્રોને તે જી ડબલ્યુ ચારસો એકાવન તે ઘઉં વિશેની જે જાત છે તેના વિશેની વિસ્તારપૂર્વક માહિતી અમારા ખેડૂત મિત્રોને આપશો હા તો આપણે જે ટુકડી ઘઉં છે જે રોટલી માટે વપરાય છે એટલે એમાં ચારસો છન્નું થી ચાલુ કરી અને જી ડબલ્યુ ત્રણસો બાવીસ જીડબલ્યુ ત્રણસો છાસઠ અને લેટેસ્ટ છેલ્લી જી ડબલ્યુ ચારસો એકાવન જાત બહાર પાડવામાં આવેલી છે આ બધા ટુકડી ગૌ જ છે મિત્રો જી ડબલ્યુ ચારસો એકાવન જે જાત છે એ સમયસરની વાવણી માટેની જાત છે પંદર થી પચીસ નવેમ્બરમાં આ જાતનું વાવેતર કરી શકાય સમયસરની વાવણીની અંદર અને આ જે જાત છે એ જાત ઢળી પડવા સામે પ્રતિકારકતા ધરાવે છે બીજું આ જાત છે એની અંદર ઝીંક અને ફેરસ આ બંને તત્વો ઊંચા પ્રમાણમાં આવેલા છે એટલે કુપોષણ જે છે એ કુપોષણ માટે પણ આ ઉત્તમ જાત છે બીજો સાહેબ બીજો એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે ભીખાભાઈ માણી ભીખાભાઈ વાળિયા તેઓ માળિયા હટીનાથી જોડાયા છે ભીખાભાઈ તમારો પ્રશ્ન જણાવો જી ભીખાભાઈ તમારો પ્રશ્ન જણાવશો શાંતિપુરાથી ટૂંકમાં ઘઉંનું જે નફાકારક વાત આપણે કરીએ તો એક વીઘાની અંદર એક વીઘાની અંદર કેટલા ઘઉં વાવાના થાય ને કેટલા થાય એનો ખર્ચો કેટલો અને ઉત્પાદન ભાવ આવે તો કેટલો તો એમાં નફાકારક પૂર બરોબર ચોક્કસથી તમને ઉત્તર આપીએ વિયોલ સાહેબ તેમનો આપણે ઉત્તર આપીશું જી હવે એક વીઘાની અંદર જે ઘઉં તમારે વાવવાના છે એમાં બિયારનો દર છે એ તમારે પહેરીને વાવવા માટે આપણે એક વીઘામાં ત્રીસ કિલો બિયારનો દર રાખી અને વાવેતર કરો તો તમને સારામાં સારું ઉત્પાદન મળે અને છેલ્લી લેટેસ્ટ જાત છે ચારસો એકાવન એ તમે લગાવો તો એની અંદર તમને જો તમારી જો માવજત સારી હોય સમયસર ખાતરો આપ્યા હોય સમયસર વાવણી કરેલી હોય સમયસર પિયત આપેલું હોય તો તમે એક વિગે સાહીઠ થી સિત્તેર મનનો ઉતારો લઈ શકો છો અને એની અંદર જયારે સાઈઠ થી સિત્તેર મનનો આપણે ઉતારો લઈ લેતા હોય ત્યારે આપણને દસ બાર હજાર રૂપિયા તો સહેજે મળી જાય એટલે આપણે સમયસરની વાવણી કરીએ સમયસરની વાવણીની જાત અપનાવીએ અને સમયસર પિયત આપીએ સમયસર નિંદામણ કરીએ તો આ બધું કરીશું તો આપણે નફાકારક ઘઉંનું ઉત્પાદન મેળવી શકીશું ખુબ સરસ આપણે ઉપયોગી માહિતી આપી અત્યારે આપણી સાથે બીજા અન્ય કોલર મિત્ર ધીરજભાઈ રબારી પાટણ થી જોડાયા છે ધીરજભાઈ તમારો પ્રશ્ન જણાવો નમસ્કાર નમસ્કાર વિયોલ સાહેબ નમસ્કાર મારો કે ની ખેતી કરવી હોય તો ઉત્તર ગુજરાત માટે કયું બિયારણ યોગ્ય રહેશે અને કઈ પદ્ધતિ અનુકૂળ આવશે ખુબ સરસ પ્રશ્ન છે વિયોલ સાહેબ શું આપશો તેનું ઉત્તર જી હવે જે જાતની આપણે વાત કરી એમાં લેટેસ્ટ જાત આપણી છે ડબલ્યુ ચારસો એકાવન એનું આપ વાવેતર કરી શકો છો એનું જે બિયારણ છે એ બિયારણ બીજ નિગમ અને અમારા સંશોધન કેન્દ્રો જેવા કે એગ્રીકલ્ચર સ્ટેશન લાડોલ એગ્રીકલ્ચર સ્ટેશન આશેડા ત્યાંથી પણ આપને આનું સર્ટિફાઈડ બિયારણ મળી શકે છે અમારી યુનિવર્સિટીનો ભાવ છે ચાર ચાલીસ કિલોની એક બેગનું બારસો રૂપિયા અને હાલ એનું વેચાણ ચાલુ થયેલું છે એટલે આપ ત્યાંથી આ બિયારણ મેળવી શકો છો બરાબર બરોબર વિયોલ સાહેબ હવે આપણે વાત કરીએ બિયારણ વિશેની તો બિયારણ જ્યારે એક એવું કહી શકાય કે કૃષિ ક્ષેત્રે ખૂબ મહત્વનું પાસું ગણી શકાય છે તો આ ખેડૂત મિત્રોએ ઘઉંના પાકની વાવણી દરમિયાન બિયારણનો દર કેટલો રાખવો જોઈએ શું મંતવ્ય છે આપનું જી હવે બિયારણનો જે દર છે એ સમયસરની વાવણી માટે જો ઘઉં તમે વાવતા હોય તો એકસો પચીસ એકસો ત્રીસ કિલો પ્રતિ હેક્ટર દર છે ટુકડી ઘઉં માટે છે જો પ્રકારના ઘઉં વાવતા હોય કાઠિયા જેને ભાલિયા ઘઉં કહે છે તો એના માટે બીયાનો દર દોઢસો કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે અને જો મોડી વાવણી કરતા હોય તો મોડી વાવણીની જાતો માટે પણ બીયાનો દર દોઢસો કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે ખેડૂત મિત્રો ખાસ યાદ રાખો કે મોટાભાગના ખેડૂત મિત્રો પૂંખીને ઘઉંની વાવણી કરવાનો આગ્રહ રાખતા હોય છે તો આ દર જે છે એ પહેરીને ઘઉં વાવવા માટેનો છે પૂંખીને વાવવા માટેનો નથી એ ખાસ તમે ધ્યાનમાં રાખજો એટલે પૂંખીનો આમ તો જનરલી પૂંખીને વાવેતર કરવાની અમારી ભલામણ જ નથી તેથી બધાએ લાઇન શોઈંગ જ કરવું જોઈએ અને લાઇન શોઈંગ કરવા માટેના અમે જે દર જણાવ્યા એ દર રાખી અને તમે વાવેતર કરશો તો તમને પોટેન્શિયલ પ્રોડક્શન મળી શકશે ખૂબ સરસ આપણે માહિતી આપી હવે વધુ આગળ પ્રશ્ન એ થાય કે જે ખેડૂત મિત્રો ઘઉંના પાકનું વાવેતર કરવું છે તો તેઓ વાવણી કરવા માટે કઈ પદ્ધતિ અપનાવી જોઈએ અને શા માટે તે પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ શું મંતવ્ય છે આપનું જી હવે જો તમારે ઘઉંની વાવણી કરવી હોય તો લાઇન સોઈંગ માટે સંયુક્ત વાવણી એની મદદથી આપણે ઘઉંનું વાવેતર કરવું જોઈએ સંયુક્ત વાવણીઓની મદદથી આપણે વાવેતર કરીશું તો ઘઉં જે છે એ ઘઉં યોગ્ય ઊંડાઈએ પડશે અને બિયારણ જે છે એ બિયારણની નીચે લાઈનની અંદર યોગ્ય ઊંડાઈ ખાતર પણ પડશે એટલે જે મૂળ છે એ મૂળનો જે વિકાસ થઈ અને નીચે પડેલું ખાતર જે છે એને એ ઇફિશિયન્ટલી એનો ઉપયોગ કરી શકશે એટલે ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય અને તમામ ખાતર આપણા પાકની કામમાં આવે તે માટે આપણે સંયુક્ત વાવણિયાની મદદથી હારમાં વાવેતર કરવું જોઈએ અને હારમાં વાવેતર કરવા માટે સમયસરની વાવણી માટે બે હાર વચ્ચે સાડી બાવીસ સેન્ટીમીટરનું અંતર રાખવું જોઈએ અને મોડી વાવણી માટે બે હાર વચ્ચે અઢાર સેન્ટીમીટરનું અંતર રાખી અને વાવણી કરવી જોઈએ વિયોલ સાહેબ આપણી સાથે અન્ય કોલર મિત્ર જટુભા ચુડાસમાં જોડાયેલા ચુડાસમાં ધંધુકાથી જોડાયેલા છે

તો ચાંસિયા ઘઉં વાવવા માટે તમારે જે આપણી ભલામણ કરેલી જે જાતો છે એ ડબલ્યુ બાર પંચાવન અથવા ડબલ્યુ અગિયાર ઓગણચાલીસ એનું વાવેતર તમારે કરવું જોઈએ અને એના માટે પાયાના ખાતાની અંદર પાયાના ખાતાની અંદર તમારે ડીએપી અને યુરિયાનો ઉપયોગ કરવો જોઈએ ડીએપી જે છે એ તમારે જો પિયતની વ્યવસ્થા હોય તો એક વીઘે તમારે એકત્રીસ કિલો ડીએપી અને ઓગણીસ કિલો યુરિયા આ બેને મિશ્રણ કરીને ચાસમાં ઓરીને આપવું જોઈએ અને ત્યાર પછી બીજા પિયતે તમારે ફરીવાર એકત્રીસ કિલો ડીએપી યુરિયા આપી અને બીજા પિયતે પાણી આપી દેવું જોઈએ તો આ રીતે ચાસિયા ઘઉંની અંદર પણ તમે ચાસિયા પ્રકારના ઘઉં જેને બાલિયા ઘઉં પણ કહે છે એનું વાવેતર આપ કરી શકો છો વિહોલ સાહેબ આપે ખૂબ સરસ માર્ગદર્શક માહિતી આપી દર્શક મિત્રો વિહોલ સાહેબ પાસેથી હજુ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે પરંતુ અત્યારે સમય થયો છે વિરામનો ફરી પાછા મળીએ દર્શક મિત્રો વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજનો વિષય છે ઘઉંના પાકમાં નફાકારક ઉત્પાદનની ચાવીઓ વિહોલ સાહેબ પાસેથી હજુ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે ચર્ચાનો દોર આગળ વધારીએ

એનો રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડવા માટે આપવાની હોય છે આ બંને પ્રકારની જે બીજ માવજત છે એમાં જે પ્રથમ પ્રકારની જે બીજ માવજત છે એ ઉદયના નિયંત્રણ માટે છે ઘઉંની અંદર ઉદય એ ફ્રીક્વન્ટલી આવતી જીવાત છે એટલે ઉદયના નિયંત્રણ માટે ખેડૂત મિત્રોએ વાવણી કરવાની આગલી રાત્રે સો કિલો ઘઉં દીઠ બસો મિલી બાય અથવા છસો મિલી પીપરોનીલ આ બંને દવાઓમાંથી એક દવા પાંચ લીટર પાણી મોગાવી એનું દ્રાવણ બનાવી અને પછી ઘઉંને મોઈ નાખવા જોઈએ મોઈ નાખીને ઘઉં આપણે એને રાત્રે એને પોળા કરી અને સુકાવા જોઈએ અને સવારે વાવણી માટે લઈ જવા જોઈએ હવે આ પ્રક્રિયા જે છે એ ખેડૂત મિત્રો ખેતરના સીધે નથી કરવાની ઘણા ખેડૂત મિત્રો ખેતરમાં જઈને આ પ્રક્રિયા કરતા હોય છે માફ કરશો સાહેબ આપણી સાથે અન્ય એક મિત્ર નથુભાઈ ઉટાવદર થી જોડાયા છે નથુભાઈ તમારો પ્રશ્ન જણાવો પૂછો પહેલો પ્રશ્ન જણાવો આપનો હા તો આપણે હા નમસ્કાર બે મારા નમસ્કાર નમસ્કાર જી આપનો પ્રશ્ન જણાવો હા ઓષા પીએસ પાકની કઈ જાત કરી શકાય અને બીજો પ્રશ્ન મારો છે ઘઉં કેટલા પીએસ સુધી ખાતર નાખવું એમ બરોબર વિયોલ સાહેબ આપણે તેમના પ્રશ્નનો ઉત્તર આપીએ જી 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 હવે ખેડૂત મિત્રને ઓછા પાણીએ ઘઉંનું વાવેતર કરવાની વાત છે એની અંદર મિત્ર તમારે જાતનું વાવેતર કરવું જોઈએ અને આ જી ડબલ્યુ અગિયાર વાવેતરનું અગિયારનું વાવેતર તમે કરો તો એની અંદર તમારે ત્રણ હપ્તા સુધી ખાતર આપવું પડે જ્યારે ઘઉં તમે જી ડબલ્યુ અગિયાર વાવો ત્યારે તમારે પ્રથમ પિયતે એટલે કે અઢાર થી એકવીસ દિવસે તમારે સાઈઠ કિલો સુપર આપવાનું થાય છે એક ત્યાર પછી વાવેતર સોરી વાવેતર જયારે કરવાનું હોય ત્યારે સાઈઠ કિલો સુપર ફોસ્ફેટ આપવું પ્રથમ પિયતે એકવીસ કિલો યુરિયા આપવું અને બીજા પિયતે એકવીસ કિલો યુરિયા આપવું આ રીતના તમારે ખાતર આપવાના થાય છે એટલે ખાસ કરીને ઘઉંના પાકની અંદર ત્રીસ થી પાંત્રીસ દિવસ સુધીમાં બધા જ ખાતર આપી દેવાની વાત છે તમે જે જીડબલ અગિયાર વાત કરો છો એ મોડી વાવણીની જાત છે અને એ મોડી વાવણીની જાતની અંદર પણ તમે આ ત્રણ હપ્તામાં ખાતર આપી શકો છો બરોબર વિયો સાહેબ આપણે બીજ માવજત વિષયની વાત કરી રહ્યા હતા અને તે પૈકી ઉધયના નિયંત્રણ માટેની વાત કરી રહ્યા હતા તો તે વિશે વિસ્તારપૂર્વક માહિતી આપો જી જી હવે આપણે ઉધય નિયંત્રણ માટેની વાત અધૂરી હતી તો આ બંને જે દવાઓ ફીપ્રોનીલ અથવા બાય પેન્થરીન બસો મિલી અથવા પીપ્રોનીલ જે છે તે ફીપ્રોનીલ છસો મિલી આ બેમાંથી એક દવા લઈ પાંચ લીટર પાણીની અંદર ઓગાળી છ કિલો ઘઉંને મોઈ દેવાના અને બીજા દિવસે વાવણી માટે લઈ જવા આ પ્રક્રિયા ખેતરમાં કરવાની નથી પરંતુ વાવણીની આગલી રાત્રે કરવાની એ દરેક ખેડૂત મિત્રોએ નોંધી લેવું રહ્યું એના પછી જ્યારે વાવણી કરવાની હોય ખેતરની અંદર ત્યારે એના અડધા કલાક પહેલા આપણે જૈવિક ખાતર જે છે જૈવિક કલ્ચર અને ફોસ્ફેટ કલ્ચર આ બંનેની આપવાની થાય તો એક કિલો બીજ દીઠ પચાસ ગ્રામ અને ગ્રામ ફોસ્ફેટ કલ્ચર આ બંને કલ્ચરોની માવજત આપી અને પછી ઘઉં વાવવાના થાય બરોબર માહિતી આપી હવે બીજા એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે જયવતસિંહ માણાવદરથી જયવતસિંહ તમારો પ્રશ્ન જણાવો હા જી જી આપનો પ્રશ્ન જણાવો જયવંતસિંહ હાજી મારે લોકવન ઘઉ વાવેતર કરવું છે બરાબર હાલો હા જી હા મેં સાંભળી જ રહ્યા છીએ હા મારે લોકવન ઘઉ વાવેતર કરવું છે હા હા તો એમાં પાયાના ખાતરમાં ડીએપી સિવાય પાયાના ખાતરમાં ડીએપી સિવાય મિરટ ઓફ પોતાશ વાપરી શકાય જી ચોક્કસથી તમારો પ્રશ્ન ઉત્તર આપીએ સાહેબ શું જી મિત્ર હવે જે ઘઉં છે એની અંદર જે ભલામણ કરેલ છે રાસાયણિક ખાતરની એની અંદર પોટાશની ભલામણ નથી એટલે તમારે મિડિયેટ ઓફ પોટાશ આપવાની જરૂર નથી પરંતુ તમે જમીનની ચકાસણી કરાવો અને પોટાશની પોટાશ જણાય તો તમે આપી શકો છો બાકી આપણે જનરલી નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંને તત્વોની ભલામણ છે એકસો વીસ કિલો નાઇટ્રોજન અને સાહીઠ કિલો ફોસ્ફરસ આ બંનેની ભલામણ છે એમાંથી અડધો નાઇટ્રોજન અને બધો જ ફોસ્ફરસ વાવતી વખતે આપવાનો થાય છે અને બાકીનો અડધો નાઇટ્રોજન જે છે એ અઢારથી એકવીસ દિવસે પ્રથમ પિયત વખતે જેને દેશી ભાષામાં આપણે ખાયડ કહીએ છીએ ખાયડ એ ખાયડ પાતા પહેલાં આપે આપી અને પછી પિયત આપવાનું હોય છે એટલે મિરેટ ઓફ પોટાશ એક તબક્કે આપણે જમીન ચકાસણીના અહેવાલ સિવાય આપવાની કોઈ જરૂર નથી બરોબર ખૂબ સરસ આપી ઉપયોગી માહિતી અમારા ખેડૂત મિત્રોને આપી હવે આપણે વાત કરીએ ખાતર વ્યવસ્થાપનની તો જે ખેડૂત વ્યવસ્થાપન ઘઉંના પાકનું વાવેતર કરવું છે તો તેમને ક્યારે અને કેટલું ખાતર આપવું જોઈએ તે વિશે વિસ્તારપૂર્વક માહિતી આપશો જી 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 હવે આમાં આપણે બે પ્રકારની વાવણી કરીએ છીએ સમયસરની વાવણી અને મોડી વાવણી સમયસર વાવણીની વાત કરીએ આપણે તો સમયસરની વાવણી માટે ઘઉનો ખાતરનો જે રાસાયણિક ખાતરનો ભલામણનો ડોઝ જે છે એ એકસો વીસ કિલો નાઇટ્રોજન અને સાઠ કિલો ફોસ્ફરસ છે આમાંથી અડધો નાઇટ્રોજન એટલે કે સાઠ કિલો નાઇટ્રોજન અને બધો જ ફોસ્ફરસ એટલે કે સાઠ કિલો ફોસ્ફરસ આપણે બેઝર ડોઝ તરીકે વાવતી વખતે આપવાનો રહે છે ત્યાર પછી મિત્રો ખાતરનો અડધો નાઇટ્રોજનનો જે ડોઝ છે એ પ્રથમ પિયત વખતે અઢારથી થી એકવીસ દિવસે જેને ખૈડ કહીએ છીએ

હું પરસોત્તમભાઈ લાલ અવદર થી બોલુ છુ જી જી મારે બેન અમારે ઘઉં ને ત્રણ નંબર વાવેતર કરવું છે તો બિયારણ નથી તો બીજ નિગમ માં ક્યારે આવશે અને જુનાગઢ ખેતીવાડી ખાતામાંથી કંઈક કરાવો ને તો અહીં અમરેલી આવે બિયારણ ટુકડા ઘઉં અને ત્રણ નંબર સેણા ચોક્કસ બિયોલ સાહેબ તમને ટુકડા ઘઉં નું વાવેતર કરવું છે અને બિયારણ ની પ્રાપ્તિ માટેનો પ્રશ્ન છે તો શું ઉત્તર આપશો જી હવે જો તમે ટુકડી ઘઉં નું કરવા માંગતા હોય તો લેટેસ્ટ કરેલી જે જાતો છે એ અને તમે વાવી શકો છો હવે આ બંને જે જાતો છે એ જાતોનું બિહાર જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના એટી ખાતે તમે તપાસ કરશો તો ત્યાંથી તમને મળી શકે છે હવે એ સિવાય બીજ નિગમ પણ ટૂંક સમયમાં આ જાતો જે છે એનું વેચાણ ચાલુ કરશે તો ત્યાં એના જે સેન્ટરો જિલ્લા વાઇઝ આપેલા આવેલા હોય છે તે દરેક જિલ્લાના સેન્ટરો પર બીજ નિગમના સેન્ટરો પર તમે તપાસ કરી અને સર્ટિફાઇડ બિયાણ મેળવી શકો છો બરોબર ખૂબ સરસ આપે માહિતી આપી વિયોલ સાહેબ આપણે ખાતર વ્યવસ્થાપન વિશેની વાત કરી રહ્યા હતા વધુ વિસ્તારપૂર્વક માહિતી અમારા ખેડૂત મિત્રોને આપશો જી સમયસર વાવણીની અંદર કાઠિયા પ્રકારના જ્યારે ઘઉં વાવાના હોય ત્યારે ખેડૂત મિત્રોએ ધ્યાન એ રાખવાનું છે કે બેઝલ ડોઝની અંદર તમારે અડધો નાઇટ્રોજન અને બધો જ ફોસ્ફરસ એટલે કે સાઈઠ કિલો નાઇટ્રોજન સાઈઠ કિલો ફોસ્ફરસ આપવાનો રહે છે અને બાકીનો અડધો નાઇટ્રોજન જે છે એ ટુકડી ઘઉંમાં આપણે પ્રથમ પિયતે આપવાની વાત કરી પરંતુ કાઠિયા પ્રકારના ઘઉંની અંદર આપણે વાત છે એટલે ત્રીસ થી પાંચ હો ત્યારે એમાં બાકીનો અડધો નાઇટ્રોજન આપી દેવો મોડી વિયોલ સાહેબ અમારી સાથે અન્ય કોલર મિત્ર પટેલ થી જોડાયા છે તમારો બરોબર ચોક્કસ તમારો ઉત્તર આપી દઈએ વિયોલ સાહેબ શું કેશો આપી જી ખેડૂત વાત કરી એમની પાસે ની સગવડ છે અને હજી વાવેતર નો સમય પણ હવે ચાલુ થવાનો છે પંદર નવેમ્બરથી પચીસ નવેમ્બર એ સમયસર વાવણીનો સમય છે એટલે આ ખેડૂત મિત્રો જે છે એમણે ખાસ કરીને જીડબલ્યુ ચારસો એકાવન જે બમ્પર પ્રોડક્શન આપે છે એનું એની પસંદગી કરી અને સમયસરની વાવણીમાં એને લગાવી જોઈએ જેથી કરીને એમ એમને ખૂબ જ સારું ઉત્પાદન મળી શકે બરાબર હવે વધુ આગળ પ્રશ્ન એ થાય કે ઘઉં ના પાકમાં સુક્ષ્મ તત્વો જોવા મળે છે તો તેના નિવારણ માટે કયા પગલા લેવા જોઈએ હા હા પરંતુ થોડી આપણે વાત કરવાની રહી ગઈ કે મોડી વાવણીની જાતો જે છે કે આપણે ઘઉં વાવેતર કરવાનું જે છે એ પચીસ નવેમ્બરથી દસ ડિસેમ્બર કરવાનું થતું હોય તો એને મોડી વાવણી કહી શકાય એટલે મોડી વાવણીમાં જ્યારે વાવેતર કરવાનું થાય તો એનો ખાતરનો ડોઝ બદલાય છે મિત્રો એસી કિલો નાઇટ્રોજન અને ચાલીસ કિલો ફોસ્ફરસ રહે છે એમાં એમાંથી અડધો એમાંથી ડોઝની અંદર ખાસ કરીને વાળતી વખતે ફક્ત તમારે ફોસ્ફરસ જ આપવાનો રહે છે ચાલીસ કિલો ફોસ્ફરસ પ્રતિ હેક્ટર આપવાનો રહે છે અને પ્રથમ પીએથે અડધો નાઇટ્રોજન અને બા બીજા પીએથી બાકીનો અડધો નાઇટ્રોજન આપવાનો રહે છે આ રીતનું ખાતરનું શેડ્યુલ મોડી વાવણીમાં બદલાય છે એ દરેક ખેડૂત મિત્રોએ ધ્યાનમાં રાખવાની જરૂર છે અને આ માટે એક વિગે સાઠ કિલો સિંગલ સુપર ફોસ્ફેટ વાવતી વખતે આપવું જોઈએ મોડી વાવણીની અંદર અને પહેલા પિયતે એકવીસ કિલો યુરિયા આપવું જોઈએ અને બીજા પિયતે ત્રીસ થી પાંત્રીસ દિવસે ફરી વાર પાછું એકવીસ કિલો યુરિયા આપવું જોઈએ આમ જે ખાતરનો જે રાસાયણિક ખાતરનો જે ડોઝ છે એ પાંત્રીસ દિવસમાં આપણે પૂરો કરવાનો થાય છે એટલે ખાસ ખેડૂત મિત્રો યાદ રાખવું કે પાછળથી જ્યારે નિંગલ અવસ્થા હોય ફૂલ અવસ્થા હોય એ વખતે તમારે કોઈ પણ પ્રકારનું ખાતર આપવાનું રહેતું નથી એટલે ખાસ તમારે આ ધ્યાન ધ્યાનમાં લેવું અને એ સિવાય હમણાં મેડમે જે પ્રશ્ન કર્યો કે એની અંદર સૂક્ષ્મ તત્વોની ઉણપ જણાતી હોય તો શું કરવું તો એના માટે પહેલાં તો જમીન ચકાસણીનો અહેવાલ અહેવાલ આપણે મેળવી લેવો જમીનની ચકાસણી કરાવી લઈ અને તે આધારે જ્યારે આપણને જીંગ તત્વની ઉણપ જણાતી હોય તો એ જીંગ તત્વની પૂર્તા કરવા માટે ઝીંક સલ્ફેટ એક હેક્ટરે આઠ કિલો જો ફેરસની ઉણપ જણાતી હોય તો ફેરસ સલ્ફેટ એક હેક્ટરે પંદર કિલો અને જો ગંધકની ઉણપ જણાતી હોય જેને આપણે સલ્ફર પણ કહીએ છીએ તો એના માટે એક હેક્ટરે ત્રીસ કિલોનું પ્રમાણ રાખી અને વાવણીની અગાઉ આ બધું જ જે ઉણપવાળું જે સૂક્ષ્મ તત્વો વાળું ખાતર છે એ જમીનમાં ભેળવીને આપી દેવાનું રહે છે એટલે ખાસ કરીને કોઈ ખેડૂત મિત્રો રહી ગયા હોય કે ભાઈ આપણે વાવેતર કરતા પહેલા ખાતર આપવામાં ચૂકી ગયા છીએ તો તમે ઉભા પાકની અંદર પણ ત્રીસ ચાલીસ અને પચાસ દિવસે માઇક્રોન્યુટ્રીઅન્ટ ગ્રેડ ફોરનું દ્રાવણ બજારમાં એક માફ કરશો આપે અટકવું પડશે સમય મર્યાદાને કારણે આપ અમારી સાથે ઓનલાઈન જોડાયા અને ખેડૂત મિત્રોને ખૂબ સરસ ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો જોયું ને વિયોલ સાહેબે આજના વિષયના સંદર્ભમાં જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરશો અને આપ સૌની આર્થિક સુખાકારીમાં વધારો થાય તેવી જ અભ્યર્થના સાથે ફરી મળીશું નવા વિષય નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર